ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂકી છે. 2022 ગુજરાત વિધાનસભાની 182 સીટો પર ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે, ત્યારે કોંગ્રેસ દ્વારા પરિવર્તન સંકલ્પ યાત્રા ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાય દિવસથી ફરી રહી છે, જેનો પ્રચાર ઓછો છે અને ખાનગી રાહે વધુ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ખાટલા પરિષદથી લઈને નાની નાની બેઠકો કરવામાં આવી છે રહી છે. આ વખતે કોંગ્રેસ દ્વારા પ્રચાર પ્રસાર કરવાના સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવ્યો. ઉપલી કક્ષા ના મોટા કોઈ નેતાઓ હજુ સુધી આવ્યા નથી, પરંતુ ગુજરાત કક્ષાના જે નેતાઓ છે તે છેલ્લા ઘણા સમયથી ખાનગી રાહે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, જેનો પડઘમ પણ વાગી રહ્યા છે અને આ પડઘમથી ચૂંટણી પ્રચારમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે આ કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા માણસામાં આવી પહોંચી હતી. માણસામાં આવેલા ચંદ્રા સર્કલ મુકામે કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા તેમજ સ્નેહ સંમેલન સમારોહ તેમજ જનસભાનું આયોજન પણ માણસા મુકામે ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. માણસામાં ત્યારે વધુ વિગતો પ્રમાણે ગુજરાતમાં ચૂંટણીનો પ્રચાર અને ઉમેદવારોની પસંદગી તેમજ ચૂંટણીની તારીખોની પણ જાહેરાત થઈ ગઈ હોય ત્યારે માણસામાં કોંગ્રેસ પક્ષ દ્વારા તેમના ભૂતપૂર્વ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી એવા ભરતસિંહ સોલંકી અને હાલના ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, પૂર્વ ધારાસભ્ય બાબુજી ઠાકોર, ચાલુ ધારાસભ્ય હાલના વર્તમાન ધારાસભ્ય સુરેશભાઈ પટેલ, બળદેવજી ઠાકોર, ગીતાબેન પટેલ, અરવિંદસિંહ, પૃથ્વીસિંહ રાઠોડ તેમજ નરેન્દ્રસિંહ, ગીરવતસિંહ, નાથુજી, નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો, જયંતિભાઈ પટેલ, ભરતભાઈ ઠાકોર, ઠાકોર ક્ષત્રિય સેનાના આગેવાનો તેમજ માણસા તાલુકાથી ઉપસ્થિત જનતાની હાજરીમાં પરિવર્તન સંકલ્પ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા ફરી રહી છે, પરંતુ તેનો પ્રચાર રાષ્ટ્રીય ચેનલોમાં થઈ રહ્યો નથી. માત્ર ને માત્ર સોશિયલ મીડિયામાં સૌથી વધારે કોંગ્રેસ પ્રચાર કરતી જોવા મળી રહી છે અને તે પણ સ્થાનિક કક્ષાએ સ્થાનિક લેવલે સૌથી વધારે પ્રચાર પ્રસાર અને ખાટલા બેઠકથી લઈને તમામ પ્રકારના કોંગ્રેસના કાર્યકર્તાઓ છેલ્લા ઘણા સમયથી સક્રિય ભૂમિકામાં આવી ગયા છે. આ વખત 27 વર્ષથી શાસનથી મુક્ત રહેલા, આ વખતે શાસન પ્રાપ્ત કરવા માટે અને સત્તાના સુકાન પ્રાપ્ત કરવા માટે કોંગ્રેસ દ્વારા ખૂબ જ પ્રયાસ ઘણા સમયથી આ પરિવર્તન સંકલ્પ યાત્રા દ્વારા કરવામાં આવી રહ્યો છે. એક માસથી સતત કાર્યકરો ખૂબ જ મહેનત કરી રહ્યા છે, જેનો રાષ્ટ્રીય ચેનલોમાં કોઈ પણ પ્રકારનો પ્રચાર પ્રસાર જોવા મળતો નથી, પરંતુ અનેક રીતે અનેક થિયરી અનુસાર કોંગ્રેસ પ્રચાર કરતી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે સ્ટેજ પર ઉપસ્થિત તમામ મહેમાનો હોદ્દેદારો દ્વારા પ્રસંગને અનુરૂપ નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી તેમજ હાલની ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મોંઘવારીનો માર વિશે તેમજ જો કોંગ્રેસની સરકાર આવશે તો ધોરણ 1 થી લઈને કોલેજ અને ડિગ્રી પૂરી કરે ત્યાં સુધી મફત શિક્ષણ જે શરૂઆતથી કરવામાં આવ્યું હતું, 1 થી 8 ધોરણનું શિક્ષણ મફત કોંગ્રેસ દ્વારા, ત્યારે હવે 1 થી લઈને કોલેજ અને ડિગ્રી સુધી પૂરું કરે ત્યાં સુધી મફત શિક્ષણ આપવાની વાત કરવામાં આવી છે કોંગ્રેસ દ્વારા. કોંગ્રેસ અગાઉ પણ ઘણા બધા કામો કરી ચૂકી છે, ત્યારે નાના નાના કાર્યકરોથી લઈને ગ્રામ્ય લેવલથી લઈને રાજ્ય લેવલ સુધીના કાર્યકરો ઘણી જ મહેનત હવે કરી રહ્યા છે અને તેનો પ્રચાર પ્રસાર કરવામાં આવતો નથી. તે પ્રમાણે ગુજરાતનું વાતાવરણ કંઈક અલગ જ દિશામાં જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે અને કોંગ્રેસ તે પ્રમાણે મહેનત કરતી હોય અને તેના કાર્યકરો સક્રિય રીતે કામ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે ધોરણ 1 થી લઈને કોલેજની ડિગ્રી પૂરી કરે ત્યાં સુધી મફત શિક્ષણ આપવાની વાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી તેમજ સરકારી શાળાઓમાં સુધારો કરવાના, વીજળી બિલમાં રાહત આપવાની, ગેસના સિલિન્ડર સસ્તા ભાવે મળશે તેવી પણ વાત કરવામાં આવી તેમજ કર્મચારીઓની જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવાની, અત્યાર સુધી આ યોજના રદ કરવામાં આવી છે તે યોજના ફરીથી ચાલુ કરવા માટે જૂની પેન્શન યોજના શરૂ કરવાના પણ કોંગ્રેસ દ્વારા વચન આપવામાં આવ્યા છે. તે પ્રમાણે જનસંબોધન કરવામાં આવ્યું હતું. પ્રજાનું અત્યાર સુધી જે શોષણ થઈ રહ્યું છે તે અટકાવવાની ખાતરી પણ કોંગ્રેસ દ્વારા આપવામાં આવી તેમજ ગુજરાત કોંગ્રેસમાં 125 સીટથી બહુમતી સરકાર કોંગ્રેસ બનાવશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો અને ખાતરી પણ આપવામાં આવી. આ વખતે કોંગ્રેસના કાર્યકરો પણ સક્રિય રીતે ગામડાથી લઈને શહેર સુધીના કોંગ્રેસના કાર્યકરો અત્યારે ખૂબ જ મહેનત કરતા જોવા મળી રહ્યા છે અને 125થી વધારે સીટો મેળવવાનો વિકલ્પ મેળવવાનો અને તેની સાથે સમકક્ષ રીતે 125થી વધારે સંખ્યામાં જીત
सीटों प्राप्त करने संकल्प साथ कांग्रेस आग बढ़ी रही है। त्यारे माणसानी सीट तो छेल्ला 15 वर्ष थी कांग्रेस शासित ज छे। अत्यारे गुजरात में 125 सीट की बहुमती मळे तेवी विश्वास पण कांग्रेस द्वारा व्यक्त करवामां आवे तो माणसानी सीट पर कांग्रेस पक्ष जे उम्मीदवार ने टिकीट आपशे तेमने जीताड़वा माटे तमाम लोको एकजूट थई पंजा उपर मोहर लगावशे, पंजा ने वोट आपशे अने जीत अपावानी तैयारीओ ने खातरी पण आपवामां आवी हती। परिवर्तन संकल्प यात्रा नो जनसभा नो कार्यक्रम पूर्ण थयो हतो। आम मोटी संख्या में कांग्रेस ना कार्यकरो सोशल मीडिया थकी अने साथे साथे नाना नाना कार्यकरो थी लेने ग्राम्य रूरल कक्षाए कांग्रेस ना कार्यकरो हवे खूबज सक्रिय भूमिका में आया है अने तेओ खूबज मेहनत करता जोवा मळी रह्या छे। त्यारे आजे गुजरात कक्षाना ज नेताओ द्वारा गुजरात में कांग्रेस नी शासन अने कांग्रेस शासित सरकार बनावा माटे नवी जन जन सुधी पहोंचवा माटे अने तमाम पक्षों ने साथे लईने कांग्रेस सर्वनो विकास करवा माटे आगळ वधी रही छे अने जे खानगीकरण करवामां आवी रह्युं छे अनेक लोको अने अनेक बाळकोने खानगी शाळाओमां जवुं पड़े छे सरकारी शाळाओ न होवाथी। त्यारे एक थी लईने कॉलेज अने डिग्री पूरी करे त्यां सुधी सरकारी शाळाओ अने मफत शिक्षण आपवानुं वचन पण आपवामां आव्युं छे अने जूनी पेन्शन योजना लागू करवामां आवे तेवी पण विश्वास साथे व्यक्त करवामां आवी छे। जे योजना छे पेन्शन योजना ते हाल में राजस्थान सरकार छे कांग्रेस नी अने छत्तीसगढ़ सरकार छे त्या जूनी पेन्शन योजना लागू करी देवामां आवी छे। त्यारबाद गुजरात में पण योजना लागू करवामां आवशे तेवो विश्वास पण व्यक्त करवामां आव्यो छे। आम ગુજરાતના રાજકારણમાં ધરખમ ફેરફારો થતા જોવા મળી રહ્યા છે। 27 વર્ષથી એક હત્તું શાસન કરતી ભારતીય જનતા પાર્ટીને સરકારને સામે કોંગ્રેસ પક્ષ મજબૂતાઈ સાથે 125 સીટ પ્રાપ્ત કરી વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને 125થી વધારે સીટો મેળવી અને ગુજરાતમાં કોંગ્રેસનું શાસન આવશે તેવો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો। માણસામાં ઉપસ્થિત कांग्रेस परिवर्तन संकल्प यात्रा में दयालजी प्रदेश कांग्रेस प्रभारी पण उपस्थित रहा था। कांग्रेस परिवर्तन संकल्प यात्रा कांग्रेस ना कार्यकरो सूत्र ने आंटी पहेरावी समग्रनु भव्य स्वागत पण कर्यु हतु। राज्य में चूंटणीनी जाहेरात थई चूकी छे तेवा संजोगोमां तमाम पक्षों तरफ थी मतदारों ने रीझवा माटेना प्रयत्नों शुरू करी दीधा छे। तेवा समये गुजरात प्रदेश कांग्रेस समिति द्वारा परिवर्तन संकल्प यात्रानुं आयोजन करवामां आव्युं हतुं ने तालुकाना विविध विस्तारोमां आ यात्रा फरी रही छे। त्यारे माणसा खाते पण आ यात्रा आवी पहोंची हती। यात्रा निकली छे एना भाग रूपे आजे आ यात्रा खूब मोड़ी चार एक कलाक लेट चाली रही छे। समग्र गुजरात नी जनता नू समर्थन मिली रह्यु छे, प्रेम अने आशीर्वाद मिली रह्या छे। 182 धारासभा मतविस्तार ने यात्रा में सांकळी लेवामां आवी छे। 10 लाख करता वधारे कार्यकरो आगेवानो यात्राना प्लानिंग में यात्रानी व्यवस्था में जोड़ाया छे। ગુજરાતના કરોડો લોકો સાથેનો જનસંપર્ક થઈ રહ્યો છે। યાત્રા લઈને નીકળતા હોઈએ ત્યારે બજારમાં નીકળીએ છીએ ત્યારે દુકાનદારો તમને હાથ ઊંચો કરીને આશીર્વાદ આપી રહ્યા છે, અભિવાદન આપી રહ્યા છે। ગુજરાતની પ્રજાનું અમને બળ મળી રહ્યું છે, શક્તિ મળી રહી છે, આશીર્વાદ મળી રહ્યા છે અને 125+ સાથે ગુજરાતમાં કોંગ્રેસે સરકાર બનાવવાનું નક્કી કર્યું છે। સરકાર બન્યા પછી અમારા 11 વચનો છે, એ 11 વચનોને લઈ અને સમગ્રતઃ આ યાત્રાનું આયોજન છે। મને કહેતા ખૂબ આનંદ થાય છે, કાર્યક્રમોમાં ઉત્સાહ છે, 3-3, 4-4 કલાક મોડા પડીએ છતાં પણ
કાર્યક્રમોમાં ઉત્સાહ છે ને પ્રજાના આશીર્વાદ મળી રહ્યા છે. થેન્ક યુ.